દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ પગ પેશારો કરી અને ગુજરાતને પણ ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે અભિયાન ચલાવી રહી છે અને ગુજરાતમાં રોજ હજારો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આમ આદમી પાર્ટીને ઈમાનદાર પાર્ટી તરીકે લોકો જોઈ રહ્યા છે, ત્યારે સરકારની અનેક યોજનાઓ અંતર્ગત મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બુમરાણનો રોજ બરોજ જોવા મળતી હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અનેક સરકારી યોજનામાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવેલા છે. ત્યારે આજે ડીસા શહેર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી અંદાજે 1 કરોડના ખર્ચે નવીન બનાવેલ છે, જેમાં આપકી ગુણવત્તાનું કામ થયું હોવાની આશંકાને લઈને આજે ડીસા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સુભાષભાઈ ઠક્કરની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવીન ડામોર રોડનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં નવીન ડામોર રોડમાં સંતોષી માતાના મંદિર પાસે એક નાનો ભૂવો પડી ગયો હોય જોવા મળ્યો હતો, જ્યારે અન્ય જગ્યા ઉપર ડામર રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા લેવ લિંક કરવામાં આવ્યું હોવાનું આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને જાણવા મળ્યું હતું. નવીન ડામર રોડની કામગીરીમાં એક તરફ ઢાળ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ ઊંચાઈ કરવામાં આવી છે, જેને લઈને આપના ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર દ્વારા નગરપાલિકા નવીન રોડના કામમાં પસાર થયા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની કરી પ્રજાના ટેક્સના પૈસાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ આક્ષેપ લગાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે ડીસા નગરપાલિકામાં જે પણ સરકારી યોજના અંતર્ગત ટેન્ડર બહાર પાડવામાં આવી છે તેમાં હવે પછીના કપલ કામકાજમાં ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં, અને કોન્ટ્રાક્ટરોને પણ જણાવ્યું હતું કે સરકારશ્રીના ટેન્ડર મુજબ કામકાજ કરવું પડશે. જ્યારે આપના ડીસા તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ ઠક્કર દ્વારા પણ ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવીન બનેલા ડામર રોડની કામગીરીમાં અને પણ કોન્ટ્રાક્ટર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા અને નવીન ડામર રોડની કામગીરી દરમિયાન નગરપાલિકા દ્વારા જે ડિવાઈડર તોડી પાડવામાં આવ્યા છે અને હવે જે નવા ડિવાઈડર બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવશે તેને લઈને પણ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજે ડીસા શહેરના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી નવીન ડામોર રોડની કામગીરીને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું, જેને લઈને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો અને આમ આદમી પાર્ટીની કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવ્યો હતો. રિપોર્ટર ભરત ઠક્કર, ડીસા. જે નવો રોડ બન્યો છે, લોકોની ઘણી બધી ફરિયાદ હતી, અપેક્ષા છે કે આમ આદમી પાર્ટી સાઇટ વિઝિટ કરે અને એમાં જે કોઈ ગેરરીતિ થઈ હોય તેને બહાર લાવવાનો પ્રયત્ન કરે. અમે સાઇટ વિઝિટ કરતા જોવા મળ્યું કે રોડમાં કોઈ લેવલિંગ નથી અને સબ સ્ટેન્ડર્ડ મટીરિયલ વાપરી એવું દેખાઈ રહ્યું છે, અંતિમ ગુણવત્તાવાળું. વધુમાં એમાં જે કોઈ ખુલ્લી ગટરોની તકેદારી રાખવાની જરૂર છે એ નથી રાખવામાં આવી. જે નાળું છે જૂના બસ સ્ટેશન આગળ એને ખરેખર દુરસ્ત કર્યા પછી રોડ બનાવવાની જરૂર હતી એ કરવામાં નથી આવ્યું. જે ગટરના ઢાંકણા છે એનું કોઈ લેવલ નથી અને જો એની પરત જોવામાં આવે તો ઘણી જે પતળી છે જે ખરેખર એના નિયત ધારાધોરણોથી ઘણી ઓછી છે એવું જણાઈ રહ્યું છે. એટલે નગરપાલિકાને કલેક્ટરશ્રીને અમારી વિનંતી છે કે ટેન્ડરની શરતો મુજબનું જો બાંધકામ ના થયું હોય, જો કન્સ્ટ્રક્શન કરવામાં ના આવ્યું હોય તો જે કોઈ કન્સ્ટ્રક્શન કંપની હોય એનું પેમેન્ટ અટકાવવું જોઈએ.